માત્ર પાંચ દિવસ જૂની બેનપણી સાથેની મિત્રતા નિભાવવું સગીરાને ભારે પડ્યું બની દુષ્કર્મોનો શિકાર પારડી પીણીયામાં વાડીની ઝુંપડીમાં સહેલીના પ્રેમના મિત્રએ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું પારડીના એક ગામમાં રહેતી સોળ વર્ષીય સગીરાની આજથી પાંચ દિવસ પહેલાં ઉદવાડા સ્ટેશન પર પાડી કોટવાલમાં રહેતી એકવીસ વર્ષની વિશાખા સાથે ઓળખાણ થાય છે એક વાતચીત કરતા થાય છે મિત્રતાના દિવસ બાદ તારીખ રોજ ફોન કરીને સગીરાને બેંકમાં કામ છે મારી સાથે આવ તેવું કહીને બોલાવે છે ત્યાંથી ફરવા જઈએ એમ કહીને સગીરા બેનપણી સાથે ટ્રેનમાં બેસાડીને વલસાડ બાદ વાપી આવે છે અને બંને બેનપણી લખમદેવ તળાવે ફરવા જાય છે ત્યાંથી તેઓને મોડું થતા ઘરે આવવાની ટ્રેન ચૂક

વિશાકા સગીરને ધ્રુવિલ અને પસંદ કરતું હોવાનું જણાવીને વિશાખા અને તેનો જે સાથે તેનો સંબંધ હતો તે બહાર જતા રહે છે તકનો લાભ ઉઠાવીને જે સગીરા સગીરા છે 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 તેને તેના ઉપર દુષ્કર્મ આચરે સવારે ઘરે પહોંચે અને બાબતની જાણ સગીરાના પિતાને કરે છે પિતા પારડી પોલીસ મથકે આવીને દસેક વાગ્યે ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરે છે પારડી ઇન્ચાર્જ ડીવાય એસપી કુલદીપ નાય સાથે જ પીઆઈ જી આર

સમગ્ર બનાવની હકીકત કહીએ તો આ સગીરા જે છે જે સોળ વર્ષની સગીરા છે એની સાથે આ વિશાખા નામની છોકરીએ એક પ્લાન મુજબ મિત્રતા કરી હતી પાંચ દિવસ પહેલાં મંદિરના દર્શન કરવા જતી વખતે અને મિત્રતા કરીને એ પોતાના ફ્રેન્ડ જે છે વિજય ઉર્ફે કાલુ એની સાથે ચલ તને હું ઉદવાડા એક બેંકનું કામ છે ત્યાં અમે તને લઈ જઈએ મારી સાથે આવું હોય તો તું ચાલ મંદિરેથી એને લઈ ગઈ હતી અને ત્યાં આ વિજય ઉર્ફે કાલુ અને વિશાખાની ઓલરેડી જેની સાથે વાત થઈ હતી એવો ધ્રુવલ નામનો છોકરો ત્યાં આવી ચૂકેલો હતો અને ધ્રુવલ વિશાખા અને આ કાલુ ઉર્ફે વિજય આ ત્રણેય લોકો આ છોકરીને વાડી વિસ્તારમાં એક જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં કાલુ અને વિશાખાની મદદગારીથી ધ્રુવલે આ જે દીકરી છે સગીર વયની એની સાથે બળાત્કારનું કૃત્ય કરેલું હતું અને દુષ્કર્મનું કૃત્ય કર્યા બાદ નેક્સ્ટ ડે આ દીકરી જ્યારે ઘરે આવી ત્યારે એને પેટમાં દુખતા એણે પોતાના માતા પિતાને આ કમ્પ્લેન કરી હતી કે મારી સાથે ગઈકાલે આ ધ્રુવલ નામના વ્યક્તિએ મારી સાથે કંઈ કર્યું હોય એવું મને લાગે છે અને તાત્કાલિક પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને દીકરીની પૂછપરછ દરમિયાન જે પણ નામ અમને મળેલા હતા તમામ આરોપીને હસ્તગત કરી લેવામાં આવ્યા હતા અને આખી પૂછપરછમાં આ ધ્રુવલ નામના વ્યક્તિ દ્વારા આ સગીર વયની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને જેની અંદર કાલુ ઉર્ફે વિજય અને વિશાખા નામની છોકરી જે છે એમણે મદદગારી કરી છે એટલે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસીની કલમ ત્રણસો છોતેર અને પોક્સોની કલમ મુજબનો ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરવામાં આવી છે